हेलो फ्रेंड्स, वेलकम टू अनन्यास होम किचन। आज हूँ तमारा माटे लईने आवी छूं भरेला भींडानी रेसिपी। एकदम इजी रीते अने भरवानी झंझटमांथी जो छुटकारो मेळववा होय तो पूरी रेसिपी एंड सुधी जोजो। खूब ज टेस्टी अने एकदम इजी रीते आपणा भरेला भींडानुं शाक रेडी थई जशे। तो चलो रेसिपीनी शरूआत करीए। अनन्यास होम किचननी आवी नवी नवी रेसिपी जोवा माटे जो तमे मारी चेनल पर नवा हो, सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब करजो, रेसिपी ने लाइक करजो, शेर करवानो भूलशो नहीं, साथ ही बेल आइकन चौक्कस दबावजो जेथी मारा नवा नवा वीडियोना नोटिफिकेशन तमने तरत ज मळे। तो चलो भरेला भींडानी रेसिपी की शुरुआत करी। भरेला भींडा बनावा माटे मैं अहीं 250 ग्राम जेटला नानी साइजना भींडा लीधा छे। तेने आपणे सरस रीते धोईने कपड़ानी ऊपर लूछी लेवाना छे। तमे जोई शको छो आपणा भींडा सरस रीते लूछीने रेडी थई गया छे। हवे आपणे तेने कट करीने आ रीते रेडी करी लेवाना छे। कट करती वखते मने बिया नथी गमता एटले मैं बधा बिया काढी नाख्या छे। तो तमे जोई शको छो आपणा बधा भींडा सरस रीते कट थईने रेडी थई गया छे। हवे आपणे तेनी अंदर बधा मसाला एड करी दईशुं अने तेने सरस रीते मिक्स करी लेवा। आपणे अहींया एक वाड़की जेटलो चणानो लोट एड कर्यो छे। साथे तेने वधारे क्रिस्पी बनावा माटे मैं अहींया एक टेबल स्पून जेटलो चोखानो लोटनो पण उपयोग कर्यो छे, ते पण तेनी अंदर आपणे एड करी दईशुं। હવે આપણે એક એક કરીને બધા મસાલા એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરવાના છે। મસાલાની અંદર મેં અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલો ધાણા જીરું પાવડર એડ કર્યો છે। સાથે આપણે ટેસ્ટ પ્રમાણે મરચું એડ કરી દઈશું, સાથે મીઠું એડ કરી દઈશું, ચપટી હળદર એડ કરી દેવાની છે। મીઠું મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો। હવે આપણે તેની અંદર થોડો ગરમ મસાલો પણ એડ કરી દઈશું। હવે આપણે બધા મસાલાઓને અને લોટને સરસ રીતે ભીંડાની સાથે મિક્સ કરી લેવાના છે। ચમચીની મદદથી યા તો હાથની મદદથી એકદમ હળવા હાથે ભીંડાને સરસ રીતે મિક્સ કરી લો। તો તમે જોઈ શકો છો આપણા ભીંડા સરસ રીતે મિક્સ થઈ ગયા છે। જો જરૂર પડે તો તમે ચોખાનો લોટ, ચણાનો લોટ યા તો કોઈ મસાલો ઓછો લાગતો હોય તો ઉપરથી એડ કરીને તેને સરસ રીતે મિક્સ કરી શકો છો। તો તમે જુઓ એકદમ હળવા હાથે આપણે બધા ભીંડાને સરસ રીતે રેડી કરી લીધા છે। હવે આપણે એક પેન લીધો છે, પેનની અંદર આપણે 3-4 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। અહીંયા મેં થોડું તેલ પહેલેથી જ વધારે એડ કર્યું છે જેથી આપણે ઉપરથી એડ ના કરવું પડે। તેલને સરસ રીતે ગરમ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો આપણું તેલ સરસ રીતે ગરમ થઈ જાય પછી આપણે જે રેડી કરેલા ભીંડા હતા તે એડ કરી દઈશું અને તેને સરસ રીતે સાતવી દઈશું। ભીંડા અમુક વાર તેલ પીતા હોય છે તો જો જરૂર પડે તો ઉપરથી થોડું તેલ ગરમ કરીને તમે એડ કરી શકો છો। આ રીતે 2-3 મિનિટ સુધી આપણે ભીંડાને સરસ રીતે સાતળી લેવાના છે। તો તમે જોઈ શકો છો આપણા બધા ભીંડા સરસ રીતે સતળાઈ ગયા છે। હવે આપણે તેને વરાળની મદદથી ચડાવી લેવાના છે। તો તેના માટે આપણે એક થાળી લઈ લઈશું અને કડાઈની ઉપર એક થાળી મૂકી દેવાની છે। થાળીની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને તેને સરસ રીતે વરાળની મદદથી ચડવા દઈશું। આ રીતે કરવાથી આપણા ભીંડા નીચેથી કડાઈમાં ચોટશે પણ નહીં અને એકદમ ઇઝી રીતે 5-7 મિનિટમાં ભીંડા રેડી થઈ જશે। તો આપણા ભીંડા સરસ રીતે ચડ્યા છે કે નહીં તે જોવા માટે આપણે એકવાર ધીરેથી થાળીને ખસેડી લઈશું અને ફરીથી તવેથાની મદદથી આપણે ભીંડાને એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી તે નીચેથી ચોટ્યા છે કે નહીં તે પણ ખ્યાલ આવી જશે અને ભીંડા ચડ્યા છે કે નહીં તે પણ ખબર પડી જશે। તો આ રીતે આપણે એકવાર ધીરેથી થાળી ખસેડી લઈએ અને તેને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો આપણા ભીંડા થોડા ચડવાના બાકી છે, ફરીથી આપણે તેને તવેથાની મદદથી આ રીતે મિક્સ કરી લઈએ। હવે આપણે ફરી થાળી મૂકી દઈએ અને ફરી 2-3 મિનિટ તેને ચડવા દઈએ। 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા ભીંડા સરસ રીતે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે અને મસાલાથી ભરપૂર એવા આપણા ભીંડા મસાલા રેડી થઈ ગયા છે। હવે આપણે તેની ઉપર થોડી કોથમીર એડ કરી દઈએ અને તેને ગાર્નિશ કરી લઈએ। તો છે ને એકદમ ઇઝી રીતે બની જતા આપણા ભીંડા મસાલા। તો ભરવાની ઝંઝટમાંથી છુટકારો મેળવવો હોય તો આ રીતે ચોક્કસથી ભીંડા મસાલા બનાવજો, ટેસ્ટમાં તો સરસ જ બને છે, સાથે એકદમ ક્રિસ્પી પણ લાગે છે। તો ઝટપટ બની જતા આપણા ભીંડા મસાલા રેડી થઈ ગયા છે। અનન્યાઝ હોમ કિચનની આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો, રેસીપીને લાઇક કરજો, શેર કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા જેથી મારા નવા નવા વિડીયોનો નોટિફિકેશન તમને તરત જ મળે। તો ચલો ફરી મળીશું આવી જ નવી નવી રેસીપી સાથે।